નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય પબ્લિક સ્કૂલ મારી આટીના દ્વારા ઓનલાઈન એજ્યુકેશન ની અંદર વિષય ગણિત ધોરણ 10 એની અંદર વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.2 આગળ 1 થી 4 દાખલાઓ જોયા. આજે દાખલા નંબર 5. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. એટલે સાદી રીતે જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે કેપિટલ n એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે 1 2 3 આવી બધી સંખ્યાઓનો સમાવેશ થશે. માટે 6n તો અહીંયા જ્યાં n છે ત્યાં એક એક ઘાત મૂકે તો કે 6 ની પહેલા n બરાબર 1 મૂકીએ તો 6 ની 1 ઘાત તો 6 n બરાબર 2 મૂકીએ 6 ની 2 ઘાત 6 નો વર્ગ 36 n બરાબર 3 મૂકીએ 6 ની 3 ઘાત 216 તો આ રીતે કે જે કંઈ આવશે તો કે અંતિમ અંક અહીં અંતિમ અંક 6 6 6 અંતિમ અંક કેટલો આવે છે 6 આવે છે તો કે અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. એવું ચકાસવાનું છે પણ આપણે પ્રોપર મેથડનો ઉપયોગ કરીએ તો આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ જાણીએ છીએ. તો અંકગણિતના મૂળભૂત પ્રમેય શું કહે તો કે કોઈ પણ સંખ્યા છે વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે દર્શાવી શકાય છે. તો કે 6n તો આપણે કે અંક શૂન્ય ક્યારે હોય પહેલા એવું જોઈએ તો કે 10 છે તો કે 10 ના ભાગ પાડીએ તો કે 2 ગુણાકારમાં 5 5 2 10 20 ના ભાગ પાડીએ તો કે 4 5 20 અને 2 2 4 5 20 કોઈ પણ સંખ્યા લઈ લો 0 વાળી 100 રાખીએ તો 25 25 25 25 4 100 એટલે 2 ગુણાકારમાં 2 તો કે એના આવ્યો જે કાંઈ અંતિમ અંક શૂન્ય હશે તેના અંતિમ અંક કેવા હશે એના અવિભાજ્ય અવયવ 2 અને 5 હશે. તો જોઈએ તો કે અહીં 6n એટલે કે 6 ના ભાગ પાડીએ તો કે 2 ગુણાકારમાં 3 ની n ઘાત થશે 3 2 ને 6 ની n ઘાત તો કે અહીં 6n ના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી માટે 6n નો અંતિમ અંક શૂન્ય હશે નહીં. જો આના અવિભાજ્ય અવયવની અંદર અહીંયા 5 આવતા હોય તો છે તો કે આ 6n છે એનો અંતિમ અંક છે એ શૂન્ય થશે તો કે માટે 6n નો અંતિમ અંક શૂન્ય હશે નહીં. આગળ દાખલા નંબર 6 સમજાવો કે 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 + 13 અને 7 ગુણાકારમાં 6 ગુણાકારમાં 5 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. એવું કીધું કે શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે જાણીએ છીએ કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. તો આ જે સંખ્યા છે તો કે પહેલી સંખ્યા લઈએ તો કે ઉકેલ 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 + 13 આ સંખ્યાનો આપણે સાદુરૂપ આપીએ જો એ સંખ્યા છે એને અવિભાજ્ય સંખ્યાના અવયવ તરીકે લખી શકશું તો એ વિભાજ્ય છે નહીતર નથી. તો જોઈએ તો 7 ગુણાકાર 11 સત્તા 77 77 ગુણાકારમાં 13 + 13 બંને પદમાંથી હું 13 સામાન્ય કાઢું તો 77 + 1 તો 13 ગુણાકારમાં 77 ને 1 78 આના ભાગ ચલાવીએ તો કે 13 ગુણાકાર 78 78 ના 2 ગુણાકારમાં 39 9 2 18 ના 3 2 6 ને 1 7 39 હજી 39 ના ભાગ પાડીએ તો કે 13 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 13 3 39 તો આ જે સંખ્યા હતી તો કે 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 + 13 બરાબર કેટલા મળશે તો કે એનો અવયવ તો કે 13 ગુણાકારમાં 2
તો કે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 13 ગુણાકારમાં 13 હવે આનું સાદુરૂપ આપીએ આપણે તો કે 7 ઓ 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 પ્લસ 13 તો 7 11 7 77 77 ગુણાકારમાં 13 કરીએ તો આપણે મળશે 1001 પ્લસ 13 બરાબર આ તો વિભાજકના અવયવ તરીકે લખા છે આપણે 2 ગુણાકારમાં 13 ગુણાકારમાં 13 ગુણાકારમાં 13 તો 1001 વત્તા 13 એટલે 1000 ને 14 તો 1000 ને 14 બરાબર 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 13 ગુણાકારમાં 13 તો કે 1000 ને 14 જે છે તો આપણે આ જે સંખ્યા છે એનું સાદુરૂપ કેટલું આવ્યું 1000 ને 14 તો કે 1000 ને 14 જે કે વિભાજ્ય સંખ્યા છે એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે આપણે લખી શકીએ છીએ તો કે માટે કે આ જે સંખ્યા છે કે 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 પ્લસ 13 એ વિભાજ્ય સંખ્યા છે તો કે માટે 1000 ને 14 એ વિભાજ્ય સંખ્યા છે અને અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ કે 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 પ્લસ 13 પ્લસ 13 એ વિભાજ્ય સંખ્યા છે તો કેસા માટે વિભાજ્ય સંખ્યા છે કારણ કે તે સંખ્યા છે કે અવિભાજ્ય અવયવના અવિભાજ્ય અવયવના અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે તરીકે દર્શાવી શકાય છે એ જ પ્રમાણે બીજી સંખ્યા લઈ આવીએ કે 7 ગુણાકારમાં 6 ગુણાકારમાં 5 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1 પ્લસ 5 તો 3 3 ના ગ્રુપ પાડીએ તો 7 6 42 6 5 30 અને 7 3 21 એટલે કેટલા આવશે 210 ગુણાકારમાં 4 3 12 12 2 24 વત્તા 5 તો 210 ગુણાકારમાં 24 એટલે 5000 ને 40 પ્લસ 5 તો 5000 ને 45 તો કે 5045 છે અને અવિભાજ્યના અવિભાજ્ય અવયવ પાડીએ આપણે તો કે 5045 બરાબર 5 ગુણાકારમાં 1009 તો કે આ જે સંખ્યા છે એને પણ અવિભાજ્યના અવિભાજ્ય અવયવ તરીકે લખી શકાય છે જ્યારે 5045 કેવી છે વિભાજ્ય સંખ્યા છે તો કે અહીં 5045 ને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે માટે 5045 એ વિભાજ્ય સંખ્યા છે આગળ દાખલા નંબર 7 એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે એક વર્તુળાકાર મેદાન છે વર્તુળાકાર માર્ગ સોનિયા કે એ છે એક ચક્કર પૂર્ણ કરતા એને 18 મિનિટ સમય લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે રવિને 12 મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક બિંદુ ધારો કે આ જે છે એને પ્રસ્થાન બિંદુ કહીએ તો બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે અહીંથી શરૂ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે કે બંનેના સમય છે કે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ
समय लागे छे જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ સમય લાગે છે તો કે બંને પ્રારંભ બિંદુ પર ક્યાં સમય ભેગા થશે બંને प्रारंभ बिंदु पर तेमना समय ना लसा जेटला समये भेगा थसे तो यहां अपने जे 12 मिनिट ने 18 मिनिट जे छे तो एनो लसा मेळवीशु तो 18 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 9 2 18 એટલે 3 તેરી 9 9 2 18 અને 18 એક 18 અને જ્યારે 12 તો 12 ના અવયવ પાડીએ તો કે 3 4 12 એટલે 3 2 6 6 2 12 અને 12 એક 12 તો લસા મેળવીએ તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ જે સામાન્ય હોય તે એક વખત તો કે 3 અને 3 3 સામાન્ય 2 અને 2 બે સામાન્ય જે વધે છે તે 3 અને 2 ગુણાકારમાં 1 3 2 6 6 તેરી 18 18 2 36 તો કેટલો લસા મળે છે 36 આમ સોનિયા અને રવિ બંને एक साथे 36 मिनट बाद प्रारंभिक स्थान पर भेगा थसे तो अहीं आपलो स्वाध्याय 1.2 छे पूर्ण थाय छे આભાર જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આગળના વિડિયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે ધન્યવાદ